હમણાં એક જગ્યાએ કરિયાણાની દુકાને એક ભાઈ ગયો અને ત્યાં જઈને કે આ રણજીતના ગંજી આપો એ પેલો ભાઈ કે આ કરિયાણાની દુકાન છે અહીંયા ગંજી ના હોય એ પણ કે તમે તો ના હોય તો આ લખો છો શું કરવા એ ક્યાં લખ્યું ને કે રણજીતના ગંજી એટલે પેલો ભાઈ કે તમારી ભૂલ થાય છે આ ન આગળ આવી ગયો છે મારું નામ છે રણજીત નાગજી હમણાં ભગવાન ને પેલા રાક્ષસ બે વાત કરતા હતા ભગવાન કે હું દરેક જગ્યાએ ના પહોંચી શકું ને એટલે મેં માનું નિર્માણ કર્યું કે મારો બધો જ પ્રેમ પુત્ર પર વરસાવી દે કે જેની પર વરસાવે એનું કલ્યાણ થઈ જાય તો રાક્ષસે રાક્ષસ કે હું બધે ના પહોંચી શકું ને એટલે મેં સાસુમાનું નિર્માણ કર્યું કે ગમે કે જાય ફૂકા કાઢી નાખે ખબર ના પડે હમણાં એક ભાઈ કબ્રસ્તાનમાં બેઠો હતો વિચારતો તો અચાનક પાછળથી મોટો અવાજ એક ડાકણ આવ્યો ભયંકર મોટા વાળ વાળી આ હા હા ચૂડેલ જેવી લાગો હા 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 બાકા ના કાશાને બધું કરવા મળી આ પાર્ટી ત્યાં ત્યાં ઉભી રહી હલ્યો નહીં બીયો નહીં કંઈ થયું નહીં ડાકણ ટેન્શનમાં કે અમારા ખાનદાનમાંથી આ બિકરામણી ગઈ કે શું ડાકણ કે ભાઈ તું કેમ ગભરાતો નથી પેલો કે તું તો આ નાની ડાકણ છે મારા ઘેર એક મોટી ડાકણ છે જો એમથી નથી કપરાતો તો ત્યારથી ક્યાંથી કપરાવું ખબર ના પડે હમણાં એક ડોક્ટરના દર્દી બંને ઓપરેશન રૂમમાં ભેગા થયા તો મોટો હાર પડ્યો તો એ દર્દીથી રહેવાયું નહીં દર્દી કે ડોક્ટર સાહેબ આ બધી વાત તમારી સાચી ઓપરેશન છે પણ આ હાર કેના માટે તો કે આપણા બંને માટે દર્દી ટેન્શનમાં આ બંને કેમ માટે એ કે જો ઓપરેશન સક્સેસ થયું તો મારા માટે નહીં તો તારા માટે ખબર ના પડે શું કરવું શું ના કરવું હમણાં એક ટીનો છે જગો ટીનો જગો બે ભયો છે બંને નોટો તો ટીનો એક જગ્યાએ જ્યુસની લારીએ પહોંચી ગયો જ્યુસ વાન કે જલ્દી ભાઈ જ્યુસ લાય ઝઘડો થવાનો જ પહેલો જ્યુસ પી ગયો ભાઈ જલ્દી જ્યુસ લાય બીજો ગ્લાસ ઝઘડો થવાનો જ બીજો પી ગયો અરે ભાઈ જલ્દી લાય ત્રીજો જ્યુસ ઝઘડો થવાનો એમ કહીને છ ગ્લાસ પી ગયો જ્યુસ વાળો સાતમા ગ્લાસે ટેન્શનમાં કે ભાઈ આ ઝઘડો કોણ જોડે થવાનો છે એ કે બસ તું રૂપિયા માંગે એટલે ખબર ના પણ મારસો ને શું કરવું હમણાં પતિ પત્ની બંને બસમાં જતા હતા એમાં પત્ની કે સાંભળો જ પેલો કે શું એક જોવો કે આ આ ચોથથી જે સીટ છે ને ત્યાં એક ભાઈ બેઠો ક્યારનો કે મન જોયા કરે ક્યારનો જુઓ જ કે તમે કંઈક કહો એક ભલન જોતો તારા શું વાંધો છે હા પણ કે કેવું જોવો જોવો તો ખરા એક જોઈ એ જોઈ લીધું કે ભલત જોતો પણ કે કેમ જોવે જ એ કે મારો મિત્ર છે અને ભંગારના માલનો વેપારી છે તારી કિંમત એને આંખી લીધી ખબર ના પડે એમ વાત જાણે એમ જ કે વર્ષોથી આપણે આપણા સાસરામાં જતા હોઈએ પણ આપણે અમુક વાર ઘણા વર્ષો પછી સાસરે જઈએ ને ત્યારે સાસરામાં એક સેન્ટેન્સ આપણે સાંભળીએ ને એક શબ્દ આપણે સાંભળીએ ને એટલે આપણને એમ થાય કે આન કરતાં મરી જવું સારું કહો તો આન કરતાં આત્મહત્યા કરવી સારી વીસ વર્ષ પછી આપણે આપણા સાસરાના ઘરે જઈએ એટલે એક ડાયલોગ આવે જમાય તમે ગમે તે કહો પણ મારી દીકરી તો ગાય જેવી છે આ કેવો મગજ જાય આ ભલભલા આખલાને ધંધે લગાડ લીધા પણ આને બસ એવું જ લાગે કે મારી દીકરી ગાય જેવી છે કેટલા આખલા ને પાડી ના તારી ગાય નહી મોટો ગાયો છે અને અમારે તો તમે જો અમદાવાદમાં જે બેનો ફાટે છે ભગવાન બચાવે અને એક નિયમ છે જેમ જેમ પૈસા વધે એમ બેનો આડા ફાટે સો કિલો બસો કિલો ત્રણસો કિલો પાંચસો કિલો ભયાનક ફાટે અમારે તે એક બેનનું વજન લગભગ અઢીસો કિલો પણ બેન સૌરાષ્ટ્રના તે ચાલતા છે ને તો ચાર પાંચ છોકરાની પાછળ જતા હતા તે બેન કે વાહે વાહે હું આવો તે જાડી કે વાહે વાહે નહીં છોકરા કે વાહે વાહે નહીં અમે તો તમારે છાંયે છાંયે આવીએ છીએ કેવડી મોટી હશે ભગવાન બચાવ અને જો આજકાલ તો આ સૂર્ય ભગવાન હમણાં બહુ તપ્યા છે હમણાં થોડો ભાદરવાનો તાપ ધીમે ધીમે વધતો જાય છે પણ તમે જોજો અત્યારે ક્રેઝ છે તમે મોટા સિટીમાં જાઓ અમદાવાદ રાજકોટ વડોદરા સુરત એ તમને છે ને બાર વાગ્યા પછી કોઈ પણ બહેનો જતી છે ને ધમધમાટ જતી હોય ધમ ધમ એટલું બધું બાંધ્યું હોય મોઢેન ડાચેન હાથેન પગેન બધે પેલા પાટા એવા બાંધ્યા હોય ને સીધી દુપટ્ટાથી જડી નાખ્યો ને એવું આપણને લાગે અને ચશ્મા બાંધ્યા હોય એટલા બધા ચશ્મા પહેર્યા હોય કાળાન લીલાન પીળાન તમે નહીં માનો આપણે જો સિગ્નલ પર ઊભા હોઈએ ને આપણું ભાઈ આપણી બાજુ જતું ને તો આપણને ખબર ના પડે કે આપણો દાગીનો ગયો એટલું બધું બાંધ્યું અને હું તો એક વાર ગયો હતો તો હું બસમાં બેઠેલો એક બાજુ સિગ્નલ એમાં એક બેન આમ સ્કૂટી લઈને જોડે ઉભા રહ્યા એટલું બધું બાંધલું અહીંયા બધા બધી પટ્ટા બાંધેલા માથે એટલું બાંધેલું એટલે મને તો એમ થયું ખરેખર આ બેન સો ટકા ઈશ્વર સગામ થતા છે આટલી બધી અને સરસ લેંગ્વેજ હશે એમની એટલે મેં મેં તું ઉભે બસ એવું પડવાની વાર હતી સિગ્નલ જેવું છૂટ્યું ને બેનને ફોન આવ્યો એટલે હું આમાં હતો મેં તું બેન હમણાં ખોલશે આપણને બેનનો સરસ મજાનો ઐશ્વર રાય જેવો ચહેરો જોવા મળશે અને તમે નહીં માનો આટલા બધા જે બધા થપેડા બાંધ્યા હતા જેવું કાઢીને કાળી ડીબાંગ જીઓ ભગવાન થાય અને પાછી પણ વાત કરીએ એમાં તો હું સાઉ બેભાન થઈ ગયો હા બોલ રમણ તું ચોખાડ પહોંચ્યો હું પાલડીકણ છું તું મારી પાછા પાછા હેડવા મળ હું આગળ નીકળી આટલો રૂપરૂપનો અંબર આપણને તો શું હશે ટૂંકમાં આવું બધું ફેશન ખરેખર બહેનો એક સમય ફેશન છોડી દે ને આ તો જીવનનું કલ્યાણ થઈ જાય આ અડધા પુરુષો તો બહેનોની ફેશનમાં જ પાયમાલ થઈ ગયા છે હમણાં એક છોકરાએ પપ્પાને સવાલ કર્યો કે પપ્પા લગ્નમાં કેટલો ખર્ચો થાય પપ્પા કે બેટા ગણાય નહીં હજુ મારું ખર્ચવાનું ચાલુ જ છે હજી મેળ નહીં પડ્યો એટલે વાત આવી છે અને અમદાવાદના કાકા તમે ગમે તે જાઓ કોઈ પણ જગ્યાએ મિમિકરી પૂરી પાડે એમાં સેટેલાઇટના ચાર રસ્તે કાકા એક તો મોટો છકડો છે કાકાના ટ્રાન્સપોર્ટનો વેપાર એટલે કાકો એક તો એવો જૂનો ખબર નહીં એવો ટાણી કાઢેલો છકડો વાપરતો હતો ભાગ 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 એવો અવાજ આપણે ટેન્શનમાં જઈએ કે આ ખરેખર પેલું રાજદૂત કે મોટું પેલું બોઇલર ચાલે છે કે કાકાનું આ છકડો ચાલે છે ખબર ના પડે એમાં કાકા જતા હતા ગાડી સ્પીડમાં ને આગળ ધડા જોડાઈ દીધી હવે સાંભળજો કે આ કાકાનું હિન્દી કેવું હોય છે કાકાનું હિન્દી કેવું સાંભળજો એટલે જેવું કાકા છકડો લઈને જતા હતા આગળ સિગ્નલ એ લા સરદારજી ની ગાડી ઓડી ઉભી હશે જેવી કાકા ધડામ દઈને ઠોકી એટલે સરદાર બહાર આયો ધૂમ ધખતો હે અનકલ યે તુમને ક્યા કર દિયા ઇતની ગાડી કો બડા નુકસાન કર દિયા પીછે કી લાઈટ તોડ લાલી એડિકી કા ક્યા હોગા દેખો કમ સે કમ 5000 કા ખર્ચા હોગા એમકિન કાકો બબલ કરવા મડ્યો હવે કાકો અટવાયો કાકો હિન્દી જાણે નહીં હવે પ્રોબ્લેમ એમાં બે પાંચ મિનિટ માથાકૂટ થઈ ને એમાં સરદારજી કંઈક કંઈક મા બેન પર કંઈક ગાળ બોલ્યો અને કાકાનો મગજ ગયો કાકાએ જે આ જેમ ધનુરૂપડી જેવું ભયાનક હિન્દી ચાલુ કર્યો કાકાએ આ પણ કેવું હિન્દી ચાલુ કર્યું કાકો કે બસ એકદમ ચૂપડી મરના એકદમ ચૂપડી ના અબ તુને મોઢે મેસી એક ભી શબ્દ કાઢા તો મુજસે ભુંડી ના બીજા કોઈ નહીં હોગા સોતી ઉપર તા હે क्या हूं हमने गधेड़ी पकड़ी है ठोकता है आ तेरी वाड़ी है ना फूटी क्वारी भी नहीं है तू मेरे सगड़े को जानता नहीं है का पांच वगे निकलता है ना नौ वगे रात को घाल देता है ना पड़ता है अरे नहीं नहीं मेरा सगड़ा जब 120 की स्पीड घम गम घमा घम -गम जावता है तो वस में टेणिय टेणिय खौरिया कवित होता है और जब कुतरा आता है तो उसकी लिंडी साफ करना पड़ता है कितना प्रॉब्लम है और तू मेरा बेटा एक पानी को ठोक डाला इसमें धुआं पुआ है? शांति रखना और जरा भी ना मत था ना सरदार जी टो कह नहीं मना क्या प्रांत मुँ मुँ बेलो। में हिंदी तो बाजू सरदार जी आओ मन के भैया ये कौन से प्रांत का हिंदी है મેં કીધું એ યુએસ કે યુએસકે કા હિન્દી હે હૈ કે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ કા હિન્દી હે કા માર માંડ માંડ પહોંચવા બહુ મુશ્કેલ ખબર ના પડે એમ વસ્તુ શું કરવી ને કંઈ ના કરવી હરદમ તને યાદ કરું હરદમ તને યાદ કરું એવી દુઆ મળે તું મારા સપનોમાં હોય ને એવી આશા મળે તું મારા સપનોમાં હોય એવી આશા મળે હમણાં એક જગ્યાએ સરસ મજાનો એકદમ સત્સંગ ચાલતો હતો સત્સંગ ચાલતો હતો આપણે રામદેવજીવાળા બાબા કોક ગોઠવાઈ ગયા હશે આ બાબાની વાત યાદી લખી તમે સવારમાં હું કર્યા અત્યારે યોગનો જમાનો ચાલે છે સખત યોગ ચાલે છે અને ખરેખર રામદેવજી મહારાજને આપણે સલામ કરવા પડે કે આ આ ભારતને યોગના રવાડે ચડાવ્યું તો બહુ ખરેખર સારું થયું છે અને ઘણા લોકોના રોગ પણ દૂર થયા છે આપણે નાનો પડાય પણ દરેક વસ્તુનો અતિરેક થાય ને ત્યારે લોચો એટલે આ વાત નહીં એમાં સત્સંગ ચાલતો હતો એમાં બાબા કંઈક બોલ્યા કે તમે તમારી ભાવનાને સમજો તમે તમારી ભાવનાને સમજો પાછળથી એક કાકો ઉભો થયો કે ભાવનાને સમજવામાં ત્રણ વાર ઘર ભાંગ્યું પછી બાબાએ સ્પષ્ટતા કરી કે ભાવના એટલે અંદરની ફિલિંગ લાગણી એ ભાવનાની વાત કરું કાકો કે અમને શું ખબર અમને તમારા અમારા ગામની ભાવનાની વાત કરતા એટલે ખબર પડે હમણાં ગણપતિ મહોત્સવ ગયો ગણપતિ મહોત્સવ ગયો એમાં ગણપતિ મહોત્સવના પહેલા જ દિવસે એક પત્ની એના પતિને મારતો મારતો બહાર કાઢ્યો કે તું નીકળી જાય કે તારું ઘરમાં કામ નથી ખરેખર મારી સામે માર્યો યાર એટલે મેં કીધું આ થયું શું મતલબ કોઈ વચમાં ના પડતા તારું ઘરમાં કામ નથી એટલે બીજા બે રિલેટિવને આયા કે ભાઈ ભાઈ શું થયું એ કે મારે આ મારો પતિ છ દિવસ સાત દિવસ મારે જોઈએ જ નહીં એ કે કેમ એ કે આનાથી હું ત્રાસી ગઈ છું માટે આ મારે ના જોઈએ આજથી મારો એક જ પતિ અને એ છે ગણપતિ ગણપતિના ઉત્સવમાં પતિ લોચો થઈ જાય ખબર ના પડે શું કરવું હવે વચ્ચમાં આ ગણપતિની વાત નહીં એટલે મને મને યાદ આવી ગયું કે વચમાં તમે આજકાલ જો આ તમે જે ટીવી ચેનલ્સ જોતા હોય ને એની અંદર પહેલાં રાતના તમે જોજો કે એમ ટીવી વી ટીવી જી ટીવી બધી અલગ અલગ ચેનલ આવતી હોય છે એમાં તમે અમુક અમુકવાર તમે રાતના થા કે હોય તમે આમ સુતા જો પણ એવું થાય કે આપણે ભાઈ મન ફ્રેશ કરવા જોઈએ તમે રાતના અગિયાર વાગે ભાઈ દેવી ચેનલ બદલો ને એટલે આપણી ગુજરાતી ચેનલ તો વાંધો નહીં બીજી આપણી જે બધી અલગ ચેનલ એનોય વાંધો નહીં પણ તમે એક તો એમ ટીવી વી ટીવી જે બધી અમુક ઇંગ્લિશ ચેનલ આવે ને એમાં તમે જુઓ ને આ હા હા ખાઈને મંડ્યા હોય એની માને આદુ ખાઈને મંડ્યા હોય ભગવાન બચાવાય કઈ જાતના ગીતો કાંઈ આપણને ખબર ના પડે પણ આવડા મોટા બે ત્રણ પેલા હાથમાં ધોકો ને પાઇપ ને એવું આપી દઉં એવડા મોટા પેલા ગિટાર આપી દીધા હોય સખત આપણને જોઈન બીક લાગે ગીત હમણાં મારશે કે શું ગિટાર એકદમ જેવી ચેનલ બદલો એટલે એકદમ આમ કાળો ડિબોંગ જો આટલા લાંબા વાળો લગભગ પાછળ અહીંયા આપણે વાહ ઉદી અડે લાંબા વાળ હોય જટિયાળો એટલી માથામાં ગૂંચો કે કાઢવા બેસો ને તો વર્ષે મેળ ના પડે ભયંકર માથામાં ગૂંચો આવ્યો એટલી બધી મોટો દીધો તમે જેવું ચાલુ કરો જેવું ચાલુ કરો એટલે એનું ઇંગ્લિશ ગીતમાં કેવો ગોઠવાઈ ગયો સાંભળજો આ કહેવાય કે અમે વીટીવી અને એમ ટીવી વચ્ચેનો આ ભયંકર ભૂર્યો કઈ રીતે

જે રીતની બૂમો પાડતો હોય ને કૂતરો ડાઘ્યો કૂતરો કર્યા પછી હડકવા ના ઉપડ્યો હોય આખી રાત મંડ્યો હોય મંડળ સુધી જ્યાં સુધી આપણે ચેનલ બંધ ના કરીએ આખી ચેનલ બંધ થઈ જાય પણ આ ભૂર્યો બંધ ના થાય ભૂર્યો બંધ ના થાય એને કેવું પડે કે ભાઈ હવે તું બંધ થા ટીવી ચેનલની વાત નીકળી ને એટલે હવે આપણા ગુજરાતી શોની વાત કરું રસોઈ શો બહેનોને ખબર ના પડે કે કઈ જાતની રસોઈ બનાવી પણ બસ રસોઈ શો જોયા રાખે અને એનો પહેલો પ્રયત્ન પતિ ઉપર કરે અને કરે એનોય વાંધો નહીં કરે એનોય વાંધો નહીં પણ સારો કરે તો ઠીક છે ન લોચો થાય હવે અમે એકવાર એવું થયું કે તમે ટીવી ચેનલ્સ જોતા આજે રસોઈ શો આજકાલ નવા નવા નીકળ્યા છે ભયંકર રસોઈ શો તો એમાં કઈ રીતનું એન્કરિંગ થતું હોય કઈ રીતની બેનો આઇટમ બનાવવા આવતી હોય એમાં તો સારું આવે છે પણ તમે પાંચથી આઠ વર્ષ પહેલાં પાછળ ને એટલે અલગ અલગ આઈટમો બધી નવી નવી બહેનો બનાવવા આવતી એમાં કઈ રીતનું એન્કરિંગ થાય પેલી બહેનો કઈ રીતે આઇટમ બનાવે એમાં કઈ રીતનું તમને આપણું લોજિક મળે એમાં કઈ રીતનું હાસ્ય મળે એ એક સરસ આઇટમ છે નાની બહેનોની એક નાની મિમિકરી રસોઈ શો તમે જેવું ગુજરાતી ચેનલ ચાલુ કરો એટલે એક સુંદર મજાના બેન ગોરા લાગતી હોય તમારી સમક્ષ ગોઠવાઈ ગયા અને ચાલુ કરે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે અવનવી આઈટમ બનાવીશું અને તમને પણ શીખવાડીશું તો બહેનો કાગળ પેન પેન્સિલ અને તૈયાર થઈ જાવ આપણે એ આઈટમનું નામ લખી લઈશું એટલે પછું આપણે બહેનો તરત બધું પેન પેન્સિલ તૈયાર થઈ જાય નામ લખવા માટે પણ નામ લખતા પહેલાં એ આઈટમ આપણે બનાવી તો પડશે જ તો પહેલાં આપણે આઈટમ બનાવવા માટે આપણે શોભાબેનને બોલાવીશું તો સ્વાગત છે આવો શોભાબેન

તો પ્રેક્ષક મિત્રો શોભાબેન આપણા સ્ટુડિયોમાં આવી ગયા છે તો આપણે એમની જોડેથી નવી નવી રેસીપી શીખીશું નવી નવી આઇટમો શીખીશું અને જે આઈટમ તમને નહીં આવડતી હોય એનું પણ તમને ગાઈડન્સ આપશે અને એ આઈટમ તમને શીખવશે તો શોભાબેન આજે તમે કઈ આઈટમ બનાવવાના છો શોભાબેનનો અવાજ સાંભળજો ભાઈડા છાપ અવાજ હું ઇન્ટરનેશનલ આઇટમ બનાવવાની છે ઇન્ટરનેશનલ આઈટમ ઇન્ટરનેશનલ આઇટમ અને દર્શક મિત્રો દરેક જગ્યાએ વખણાતી ભારતમાં નહીં ભારતની બહાર પણ આ બનાવાતી આઇટમ તો પ્રેક્ષક મિત્રો આપણે એ આઇટમનું નામ જાણીશું તો શોભાબેન એ આઇટમનું નામ શું છે ત્યાં શોભાબેન આખર ડોળા કાઢીનો એ આઇટમનું નામ પહેલાં હું બનાવીશ અને પછી કહીશ કંઈ વાંધો નહીં તો પ્રેક્ષક મિત્રો પહેલાં આપણે આઇટમ જોઈ લઈએ અને પછી કરીશું આપણી વખત અડધો કલાકથી કશું જ ના બનાવતી હોય વઘારેલું રસાવાળું બટાકાનું શાક બનાવ્યું હોય પણ અડધો કલાક આ શોભાબેન આપણું માનસિક રીતે હેરાન કરી પછી પૂછે કે શોભાબેન એ આઈટમનું નામ શું હતું એ આઈટમનું નામ હતું વઘારેલું રસાવાળું બટાકાનું શાક તારા બાપા નહીં આવડે બનાવવા જાય તો પાણી નાખો તેલ નાખો પેલા બાફેલા બટાકા નાખો અંદર મરચું મીઠું નાખો એટલે આઈટમ તૈયાર એમાં આપણી અડધો કલાકની લવરી કરીને આપણું મગજ ખેંચી નાખે ખબર ના પડે કે આ લોકોને ખરેખર કરવું છે શું અને આ ટીવી ચેનલ્સમાં તો એવું છે કે આજકાલ તમે સવારમાં જેવું ટીવી ચેનલ ચાલુ કરો ને એક એક બાબો એક એક ચેનલ પર ગોઠવાઈ ગયો ભગવાન બચાવે શું કરતો હોય કોક બાબો શ્વાસ છોડાવતો હોય તો કોક બાબો શ્વાસ લેવડાવતો હોય કોક ભગવાનમાં ચોંટ્યો હોય તો કોક બીજે ચોંટ્યો હોય પણ આ લોકો બાબાના ધંધા આમ જ ચાલે છે અને ખરેખર જો અડધા જીવન જો બરબાદ થયેને આ બાબાઓના કારણે કારણ કે એક જ વસ્તુ કે સંન્યાસ મેયા જાઓ સંન્યાસ મેયા જાઓ એટલે આપણે બધા સીધા સંન્યાસમાં જતા રહે આ વાંડીઓ રખડે ખબર ના પડે કોને કરવું છે શું રાતે તમે ન્યૂઝ ચેનલ ચાલુ કરો એટલે આપણે એમ થાય કે સમાચાર જોઈએ અને સમાચારમાં આપણને રસ હોય કે ભાઈ કંઈક નવી વસ્તુ જાણવા મળશે કે આજે શું બન્યું કે કાલ કઈ ઘટના બનવાની છે પણ અમુક વાર એવું થાય છે અમુક વાર એવું થાય છે કે આ બધી જે હિન્દી ન્યૂઝ ચેનલ છે ને એમાં તમને એવું રીતે ગભરાવે આહા ભગવાન બચાવો એવું ગભરાવે તમને એવું થાય કે હવે દુનિયાનું અસ્તિત્વ છે જ નહીં આ આ માણસ બધાને ખતમ કરી નાખશે આપલી શું કહેવાય ક્રાઈમ ક્રાઈમ પેટ્રોલની બધી વિચિત્ર જે બધી જે ન્યૂઝ ચેનલ પર સીજે આવે છે તમને કેવું ગભરાવે તમને એવું જ લાગે કે હવે દુનિયાનો નાશ નક્કી જ છે આમ જે ઉપાડ કરે ને

આ ચશ્મા ચડાયા હોય અને તમારી સામે સાંભળજો કે કેવી રીતે બોલે છે અને કઈ રીતે આપણને આમ મિમિકરી મળે તમને એક નાની મોટી મિમિક્રી મળે કઈ રીતે સાંભળજો એન્કરિંગ કરતા હોય તમે કોઈ દિવસ ક્રાઇમ વાઇઝ જે ન્યૂઝ ચેનલ ચાલુ કરો એમાં કોઈ ક્રાઇમ નામનું કોઈ સિરિયલ આવતી હોય એમાં તમને ગભરાવે સાંભળજો કઈ રીતે એમાં હોય કંઈ નહીં પણ હાવ એટલો ઊભો કરે તમને ગભરામણ થાય કે હવે શું થશે જેવું તમે ન્યૂઝ ચેનલ ચાલુ કરો એટલે આ આ એકદમ કાળો ડિબાગ જેવો ગોઠવો ચાલુ કરાવો दोस्त तो तैयार हो जाए अजाब आम आपको दिखाएंगे कि शंकर भगवान से मिलेंगे साईं बाबा जो आपने कभी देखा होगा न कभी सुना होगा ऐसी सनसनीखेज खेज जिन्हें देखते ही आपके रोंगटे खड़े हो जाएंगे आपके पैरों तले जमीन हिल जाएगी आप घबरे के पैरों तले जमीन हिल जैसे बुध पीलू थे शू हसे हम आपको मुलाकात करवाएंगे शंकर भगवान और साईं बाबा से लेकिन जानने के लिए देखिए एक छोटे से ब्रेक के बाद मिनट ब्रेक टेंशन के मन शंकर भगवान साई बाबू मना क्या जुआ माले पांच मिनट ना ब्रेक जो सहन करे पाचो आए तो तैयार हो जाए हम आपको दिखाएंगे कुदरत का ऐसा करिश्मा आपने कभी देखा होगा और ना कभी सुना होगा शंकर भगवान से मिलेंगे साई बाबा शंकर भगवान कैलाश में रहते हैं साई बाबा महाराष्ट्र में रहते हैं और दोनों का संगम होगा और आपको दिखाएंगे शंकर भगवान से मिलेंगे साई बाबा लेकिन दो मिनट ठहरिए एक छोटे से ब्रेक के बाद हम आपको दिखाएंगे शंकर भगवान से मिलेंगे साई बाबा હવે આપણે પથ્થરો બેઠા હોય કે હવે શંકર ભગવાન સાંઈ બાબુ નામે તો ટીવી તોડ નાખું અડધો કલાકનો ચોંટ્યો હોય અડધો કલાકનો ચોંટ્યો હોય દસ વાગ્યા બેઠા હોય પોણા અગિયાર સુધી મેળ ના પડે કે શંકર ભગવાન સાંઈ બાબુ ક્યાં ગયો એટલે આપણે ફરી પાછો પંદર મિનિટ બ્રેક કરીએ અગિયાર માં પાંચ થયું હા દસ વાગ્યાનો મંડ્યો હોય પોણા અગિયાર ને પાંચ સુધી સાંઈ બાબો ખેંચ્યો હોય હવે આપણને એમ થાય કે હવે સો ટકા આપણને સાઈ બાબા અને શંકર ભગવાન રૂબરૂ આવશે ને મુલાકાત કરશે અને હવે છેલ્લે કેવો દાવ કરો સાંભળજો तो दोस्त तैयार हो जाइए हम आपको दिखाने वाले हैं कुदरत का ऐसा करिश्मा जो आपने कभी देखा होगा और ना कभी सुना होगा शंकर भगवान से मिलेंगे साईं बाबा तो देखिए आखि चा थी शंकर भगवान काटे आखि साईं बाबा काटे और आप स्क्रीन निशा में देखिए शंकर भगवान और साई बाबा का मिलन એમ તો ખરેખર સાઈબા સાથે જ નહીં આ હા અંદરથી ફોટા કાઢીને મલાવવાનો હતો એમાં આપણો કલાક ખર્ચો ખબર ન પડે કે શું કરવું છે શું નથી કરવું પણ બસ આવી રીતે જીવનમાં મોજ કરવી અને મોજ કરાવતા રહેવી કોઈ માણસ અમને હંમેશા હસાવો કોઈ રડતો હોય તો એને હસાવો અને મારો તો છેલ્લો એક તમને મેસેજ એ છે ભલા માણસ કે આ વાતને ધ્યાનથી સાંભળજો અને જરૂર પડે તો જીવનમાં ઉતારજો કે કદાચ તમે ભગવાનના મંદિરે નહીં જાઓ તો ચાલશે મારા શબ્દો સાંભળજો કદાચ ભગવાનના મંદિરે નહીં જાઓને તો ચાલશે ભગવાનની પૂજા નહીં કરો ને તો ચાલશે પણ ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી ગરીબને આશરો અને રોતા માણસને હસવાની બે ક્ષણ આપશો ને તો તમારું જીવન ધન્ય થશે તમારું જીવન ધન્ય થશે માટે આવી જ રીતે હસતા રહો અને બીજાને હસાવતા રહો બસ એ જ મારી પ્રાર્થના રામ 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 નમસ્કાર નમસ્કાર